આમ જોઈએ તો 750 વીઘામાં વ્યવસ્થા ઊભી થઈ છે, એટલે 5-7 લાખ લોકો આવી શકે ઓછામાં ઓછા. હા, કારણ કે ઓછામાં ઓછા 5-7 લાખ માણસ પસાર થવાની એવી મારી સંભાવના છે. એથી વધુ થાય બેવડાય તો એ પરિસ્થિતિ ભરી પીવાની તૈયારી છે બધાને. બનુમાનો પ્રચંડ બનજો. આજે કંચનબાને એટલા બધા હરખભેર આશીર્વાદ આપ્યા કે આ તંત્ર આપે તમારે ચલાવવાનું છે. તો 18 વરણ માને શરણે આવો, આનંદ મંગલ કરીએ. એક વર્ષથી તૈયારી કરી છે તો માં બધું કરે છે, આપણે તો ખાલી માની ગોવાડી કરી છે, માં કરે છે બધું. એટલે 200-300, 500, 550 વીઘા પાર્કિંગ વ્યવસ્થા રાખી છે. એનાથી પણ VVIP માટે 20-એક વીઘાની રાખી છે, એકદમ VVIP સંતો મહાત્માઓ. એમને ઈચ્છા છે કે આ વખતે દિલથી સેવા કરે અને પછી હો વર્ષ તો પાછા ક્યારે આવે, એટલે દિલથી બધા ફૂલ સેવામાં લાગ્યા છે. મડડા સોનલ ધામ ખાતે શતાબ્દી મહોત્સવ 11, 12 અને 13 જાન્યુઆરીના રોજ યોજાવા જઈ રહ્યો છે અને સંપૂર્ણ તૈયારી એમ તો થઈ ગઈ છે. સંપૂર્ણ તૈયારીનો ઓપ આપવામાં આવેલો છે સમગ્ર કાર્યક્રમ. અને મિત્રો, આજે એટલે કે 9 તારીખથી જ આપ જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં અનેક લોકો, ભાવિક ભક્તો, ધર્મ સાથે જોડાયેલા અનેક ભક્તોનો જે આવક શરૂ થઈ ગઈ છે. તમામ રૂપરેખા મારે આપી છે અને જે વ્યવસ્થા કઈ રીતે ગોઠવણી કરેલી છે અનેક વીઘાની અંદર છે, તમામ વાતો કરી છે. ગિરીશાપા મારી સાથે છે, સોનલમાંના ભત્રીજા છે, તમામ વાતો આપવા માટે. ગિરીશાપા, સૌ પ્રથમ બેઝિક ભાવે 3 દિવસ કાર્યક્રમ છે. પ્રથમ તો એ સમજીએ કે 3 દિવસ કાર્યક્રમમાં શું શું છે. પ્રથમ એટલે 11 તારીખે શું, 12 તારીખે શું અને 13 તારીખે શું. બોલ સોનલ માત કી જય. આઈ શ્રી સોનલમાં સોનલધામ મઢડા, આપણે જે વાત કરી 3 દિવસનો કાર્યક્રમ, આમ તો જનરલ દર વર્ષે આપણે મહામૂલો બીજ 1 દિવસનો જ કાર્યક્રમ હોય, પણ આ વખતે આઈ શ્રી સોનલમાં જ્યારે 100 વર્ષ પૂરા કરે છે ત્યારે એ અનુસંધાને શતાબ્દી ગઈ બીજ, શતાબ્દી 23ની બીજ એટલે શતાબ્દી વર્ષ જાહેર કરેલું અહીં મઢડાથી. પૂરા સમાજે ગઈ સાલની બીજ હતી એને મહામૂલા ઉત્સવ તરીકે ઉજવી છે. એ અનુસંધાનમાં પૂરા એ ગુજરાતમાં હજી વધુ થાય પણ 150 તળાવ ખોદાણા છે. સોનલ સરોવર ગુજરાત, કચ્છ ખાસ કચ્છમાં 100 તળાવ, અન્ય જગ્યાએ 50, અને સોનલ સરોવર માનો 50 જાડમાં આવી તો 50 પણ ઉછેરવાના, 100, 500, 200, 1000, 2000ની માત્રામાં ઠેઠ રાજસ્થાન લગી છે. કુડા ગઢવાડા છે એ પાલી ડિસ્ટ્રિક્ટમાં, ત્યાં પણ એક તળાવ ખોદાણું, એવી જ રીતે ત્યાં પણ વન બન્યું સોનલ સરોવર, સોનલ વન, જે આવનારા સમય માટે બધાને ઉપયોગી થાય. એ પછી છેલ્લે કાલ અમારે ભોંઈરા છે જસદણનું, કુંવરજીભાઈ બાવળિયા સાહેબ નવું જાહેર કર્યું. એવી રીતે અસંખ્ય તળાવોની વાત ચાલુ છે, કારણ કે શતાબ્દી વર્ષ પછી આ જે આગળની વાત છે એ શતાબ્દી વર્ષમાં જાહેર થશે. એક બીજી વાત, જે આ 3 દિવસનો કાર્યક્રમ છે એમાં પ્રથમ 11 તારીખ 11, 12, 13 જાન્યુઆરી 2024 બરાબર, તો અમાસ પડ્યું અને બીજ, આ બીજ પૂર્વે 2 દિવસ છે એટલે 11 તારીખ. 11 તારીખના દીપ રાત્રે 10 વાગે છે આપણે સંતો આવે છે દ્વારકાથી, શંકરાચાર્યજી, એમની ઉપસ્થિતિ પૂજ્ય મોરારી બાપુ, મુક્તાન બાપુ, જોકે મુક્તાન બાપુની અચાનક અયોધ્યા જાય છે. મહામૂલો આ પર્વની પૂર્વે મોટી વાત છે, અયોધ્યામાં રામ બિરાજમાન થાય છે એની આ પરાપૂર્વમાં છે, એની વધારે વાત કરી દઉં. અયોધ્યામાં એક હનુમાનગઢી વિસ્તાર કહેવાય, બહુ મોટા વિસ્તારમાં છે. એ હનુમાનગઢીમાં રામ વખતમાં જે ચારણો ઉતરતા ત્યાં ચારણ મંદિર બંધાયેલું છે, એ ચારણ મંદિરના મંત અહીંયા પધારે છે. જગત અયોધ્યા જાય છે ત્યારે અહીંયા આવે છે અને અહીંયાથી પછી અયોધ્યા રામ મંદિરના કાર્યક્રમમાં સામેલ થશે. બહુ રાજીપાની વાત છે, અનહદ રાજીપો છે કે મઢડા આપે પણ અમને યાદ કર્યા, અયોધ્યાને યાદ કર્યું, આનો રાજીપાનો કોઈ પાર નથી. એ રીતે સંતોની ઉપસ્થિતિમાં, માતાજીઓની ઉપસ્થિતિમાં જે અમારે આ પરંપરામાં શક્તિઓ થઈ ગઈ, આ આવડથી લગી, આ હિંગળાજમાં જે આદિશક્તિ છે એના પછી જે આવડથી પરંપરા શરૂ થઈ કે ચારણના ખોળીએ અવતરવું, એ જગદંબા સતત કાર્યકાળ પ્રવાહિતતા શરૂ જ રહી. જે સોનભાઈમાં સાહેબ, સોનભાઈમાં હતા એ જગદંબા, એની ધારા તો તમે જુઓ, એ જ અમારે કચ્છમાં હંસભાઈમાં થઈ ગયા. એ આ સદીના સાક્ષી છે, જેને 15 વર્ષ પહેલાં પોતે દેહાવસાન થયું છે. એના પછી અમારે રાજસ્થાનમાં 12 વર્ષ પહેલાં લુંગમાઈ શાહ હતા, જબરદસ્ત શક્તિ રાજસ્થાનમાં, એવા જ બનુમાં આ 3 છે ને, એ તો જબરદસ્ત સોનભાઈમાંના કાળના સાક્ષી હતા. અને અનેક એવા ચારણો સેવકો છે જે આઈમાના જીવન પરંપરાને જે નિહાળી છે, નિરખી છે. સોનભાઈમાં એટલે ખાટલેથી બાટલેને આશીર્વાદ આપે એ નહીં, પણ ધસી જઈ ચારણો તો ખરા, પણ ચારણો તરનું ભલું કેમ ઈચ્છે. સાહેબ, જગદંબાએ એવી વાત કરી હતી, સમાજ જ્યારે એકત્ર થયો 2010માં એ સંમેલન મળ્યું, 2010ના સંમેલનમાં આજથી 70 વર્ષ પૂર્વે સોનભાઈમાં એ સમાજ મેળ્યા પછી એમ કીધું કે ભાઈ હું એકસ્ટ્રા કરવા ઈચ્છી હતી, આખો સમાજ બધા આવશે પણ આવીને તો કેટલા આવે, હવે મારે ગામડે
ગામડે નેહણે ધસી જવું. અહીંયા સમિયાણા ટેન્ટ વિખાણા નહોતા, એ બધી વ્યવસ્થા હજી અધૂરી હતી. પૂર્ણ થયા પછી તો આઈમાં અહીંથી પ્રવાસ શરૂ કરી દીધા. આઈમાં તેડાવ્યા નહીં, પોતાના મનથી એક પછી વિસ્તાર લેવા મળ્યા હતા. અને અન્ય વિસ્તારના સમાચારમાં વાગ્યા વાગ્યા અમારે ત્યાં ક્યારે આવશો, તો ગુજરાત કચ્છ કાઠિયાવાડ વઢિયાર વાગડ ગુજરાત ઉત્તર મધ્ય બધા વિસ્તારોમાં જઈ રાજસ્થાનમાં પહોંચ્યા, એમપીમાં પહોંચ્યા, મહારાષ્ટ્રમાં પહોંચ્યા. એક ચારણો માટે નહીં, ચારણોત્તર એ વાત આવી જે સોનબાઈમાંની રોપેલી હતી એને પરમપૂજ્ય બનુમાં એવી બળવત્તર બનાવી કે 18 વર્ણમાં વિશેષ રૂપમાં રોપી છે. એ જ રીતે બનુમાનો પ્રચંડ પંજો આજે કંચનબાને એટલા બધા હરખભેર આશીર્વાદ આપ્યા કે આ તંત્ર આપે તમારે ચલાવવાનું છે, જગદંબા તમારા ભેગા છે. એટલે આથી મોટી ગિરીશ આપા, હવે તમે થોડીક વાત બાંધી દીધી છે, હવે મારે બેઝિક વાત કરવી છે. તમારે કોઈ ચિંતા નથી કરવાની, વ્યવસ્થાના ભાગરૂપે એક સોનલમાં સંભાળશે આખું, એના ભાગરૂપે નિમિત્ત બનીને અનેક સેવકો આવી ગયા છે અને એ હું નજરે જોઉં છું. હવે બેઝિક વાત આ દર્શક મિત્રોને કરી દઈએ કે 11, 12 અને 13 મૂળ વાત ઉપર આવીએ કે સવાર બપોરે સાંજ 11 તારીખના કાર્યક્રમો, પછી 12 તારીખના કાર્યક્રમ અને 13ના એક ટૂંકા ભાવે રજૂ કરજો. 11 તારીખે દીપ પ્રાગટ્ય 10 વાગે થયા પછી બપોરની એક સભા છે, બપોર એક ત્રણેય દિવસ બપોર પહેલાંની એક સભા છે, બપોર પછી 2 સભા છે, એટલે ટોટલ 9 સભા છે, પણ 1 સભા ઘટીને 8 સભા છે. તો એને રાત્રિ કાર્યક્રમ છે અને દાંડિયારાસ છે. આ બધા કાર્યક્રમો અલગ અલગ ટાઈમના છે. બપોર વચ્ચેનો ટાઈમ છે ત્યારે દાંડિયારાસ છે, આજના સભા પૂરી થવાની થોડી વાર હોય તો દાંડિયારાસ શરૂ થઈ જાય. એટલે સામૂહિક વર્ગનું સમાવેશ થવું અને એકબીજાને જોડાણ, કોઈને આનાથી આમાં હોય તો એ વિસ્તારમાં પણ પોતે ભાગ લઈ શકે. પ્રોગ્રામ સાહિત્ય દાંડિયારાસ ત્રણેય દિવસ દાંડિયારાસ, ત્રણેય રાત્રિ પૂર્ણ રાત્રિ પ્રોગ્રામ, ત્રણેય દિવસ સભાઓ છે અને 3-3 સભાઓ છે. એક જ 13 તારીખે બપોર પહેલાં 2 સભા છે. બપોર પહેલાં સભ્યને પણ રાજપાલ સાહેબ આવે છે, આચાર્ય દેવવ્રતજી, એમણે પણ આમાં ભાગ લે છે પોતે, અને એ પણ મોટી વાત છે. રાજપાલ આવે છે અને ખાસ જોઈ તો એ મહામુલું જે કાર્યકર, એ મૂઠી ઉંચેરા માનવીના દર્શન થાય એવું જો વ્યક્તિ હતો આપણા રાજપાલ સાહેબ. ટોટલ કેટલા લોકો આવશે અને કેટલાક લોકોની વ્યવસ્થા કરેલી છે? આમ જોયું તો મહામૂળો દિવસ 13 પહોંચ્યું, બીજ 13 તારીખ છે. એ 13નું સેન્ટર તો બધા લેશે, જાળવશે. કોઈ આવ્યા હોય તો રોકાઈ જાય, ફરી વખત આવશે, અપડાઉન કરશે, પણ એ વ્યવસ્થાને ભાગરૂપે જેટલું સમાવેશ થાય એટલું અહીં કરશું. ખૂબ મોટી વ્યવસ્થા રાખી છે કે અસંખ્ય માણસોને આપણે હાંચવી હકી જાળવી હકી, છતાં પણ વાહનો હોય તો એ આગળ પાછળ રોકાઈ નહીં, પાછળ આવશે. કારણ કે આ બીજનો મહિમા એટલો બધો છે, ન પૂછો વાત. આગળના દિવસે પ્રથમથી જ આમ તો જોઈએ તો અત્યારે તો 5-15 મહિનાથી 8-10 હજાર માણસો આવે છે. કોઈ એમ આવે કે ગીતતા હોય, આ હોય, તે હોય, પહોંચાય ન પહોંચાય, અને બીજ પછી એ પ્રવાહ ચાલુ રહે. તો આ વખતે પ્રથમ દિવસે 1,00,000 માણા, બીજે 1.5 લાખ માણા, અને બીજની સંખ્યાનું તો કહેવું જ નકામું. કારણ કે ઓછામાં ઓછા 5-7 લાખ માણસ પસાર થવાના એવી મારી સંભાવના છે. એથી વધુ થાય, બેવડાય તો એ પરિસ્થિતિ ભરી પીવાની તૈયારી છે બધાની. એ સ્વયંસેવકો એટલા મહામૂલા ભાવથી અહીં લાગે છે કે સ્વયં આવે છે. અહીં આવનારો દરેક એક વ્યક્તિ સ્વયંસેવક બનીને આવે છે, એટલે આ સરળ થઈ જાય છે. એટલે 5-7 લાખ લોકો આવી શકે કેટલા વીઘામાં આખી વ્યવસ્થા કરેલી છે? આમ જોઈએ તો 750 વીઘામાં વ્યવસ્થા ઉભી થઈ છે. 200 વીઘા એક મઢડાનું જે પાર્કિંગ આવે છે, જે મંગલપુરથી પેલો વન વે જાહેર કર્યો છે કે તમામે આવવાનું મંગલપુરથી, ત્યાં ગામની હદ પૂરી થાય સીમાડાની જમીનની, ત્યારે ડાબી સાઈડ જે પડતર જમીન છે ત્યાં 200 વીઘાનું છે, નદી કાંઠે ગામના જ પાદરમાં એ 200 વીઘાનું પાર્કિંગ છે. આપણે મંગલપુરથી આવવામાં જમણી સાઈડ તરફ જાય, ડાબી સાઈડ જે મૂળિયા રસ્તો ઉતરે જોનપુર પછી ડાબી સાઈડ, એ ત્યાં 350 વીઘાનું પાર્કિંગ છે. એટલે 200, 300, 500, 550 વીઘા પાર્કિંગ વ્યવસ્થા રાખી છે. એનાથી પણ VVIP માટે 20 વીઘાની રાખી છે, એકદમ VVIP, સંતો, મહાત્માઓ, કથાકારો, રાજકીય વ્યક્તિઓ અને અન્ય સમાજના અગ્રણીઓ, એને માટે એક થોડીક સેપરેટ વ્યવસ્થા રહી શકી છે. બાકી મોટી મહામૂલી વ્યવસ્થા છે એ આપણા મોટા પાર્કિંગમાં છે. એ પછી કાર્યક્રમ સ્થળ પણ લોટસેથી 200 વીઘામાં ગોઠવાણો છે. હા, 70-75 વીઘામાં આપણું આ ટેન્ટ લાગ્યું છે. કાર્યક્રમ રાત્રિ ડાયરા એ એક જ ઓલામાં છે, મોટો વિશાળ વિભાગ છે. એ જ પાછું જમણવાર પણ એ જ વિભાગમાં છે, 75 વીઘાનો પહેલો પ્રણો. સામે 30 વીઘા જમીનમાં ઉતારાની વ્યવસ્થા છે, સ્વયંસેવકો માટે ઉતારાની વ્યવસ્થા છે, પ્લસ આજુબાજુના ગામના એ અપડાઉન કરીને સેવા કરવા આવે છે, પણ બહારથી દૂરથી આવીને સેવામાં જોડાયેલા છે. બગદાણાથી પણ 1500 વ્યક્તિ અહીં સેવા કરવા આવે છે. એ બધાના ઉતારા નાવા ધોવાની બધી વ્યવસ્થા એ આગળના 30 વીઘા ખેતરમાં રાખી, એના પછી પણ 100 વીઘા જમીન ખુલ્લી રાખી છે કે ઉપરના રસ્તેથી આવનાર પાડોદરને અમારો રસ્તો છે રાહમાર્ગ, એની બાજુમાં આવતા વાહનોને મુશ્કેલીનું કોઈ માંગરોળ કે આગળ ઉપર છે ઉપરથી માધવપુર આવે તો એ પણ ત્યાં જમણી તરફ વળે તો મોટું પાર્કિંગ, એ પણ 550 વીઘા સિવાય વધારાનું 100 વીઘા રાખી.
રાખી છે. એટલે આ બધી પરિસ્થિતિને આપણે બધાએ જે વ્યવસ્થા છે એમાં હમાઈ જઈને મનાવવાની છે. ટૂંકમાં આવકનો મઢડાનો મેઇન રસ્તો એ જ રહેશે રોડ ઉપરથી મંગલપુર ઉપર. જો આવકનો જે મંગલપુરથી છે વન વે છે, ત્યાં કોઈ વાહન ક્યારેય રિટર્ન નહીં થાય ત્રણેય દિવસ. મેઇન રસ્તો જે મઢડાનો મેઇન રસ્તો મંગલપુરથી રનિંગ છે ત્યાંથી જ આવવાનું રહેશે લોકોને, બરાબર ને? આપણા ગામના પણ બાજુના ગામડાને પણ જવું હોય તો 12 કિલોમીટર ફરીને એના ગામમાં જાય. એટલા બધા ભાવથી બધાએ નક્કી કર્યું છે કે આપણે આવક માટે જ આવક કોઈ મળવું જ ન જોઈએ. એ જ રીતે રિટર્ન નીકળે છે એક જુનાગઢ સોમનાથ હાઈવે છે અગતરા મિલ પાસે આગળ, એ હાઈવેને મળતો રસ્તો અહીં જ્યાં પાર્કિંગ મઢડાનું છે ત્યાંથી રિટર્ન રસ્તો જાય છે હાંડલા વાયા સોમનાથ હાઈવે સોમનાથ જુનાગઢ, એની વચ્ચે નીકળે છે એકદમ 7-1 છે 7-1 કેશોદ બાયપાસ રિટર્નમાં નીકળી જાય. બે ગામ ફરી, હા હા, બે ગામમાં ડાવે અને કેશોદ મળે. એ જ રીતે મૂળિયાના જે પાર્કિંગમાં આવે છે વાયા બામણા સાથે ખોખડા ફાટક નીકળી શકે રિટર્ન, અથવા મંગલપુર થઈને જાય જે આગળ વધે એ, પણ સીધા જો ખોખડા ફાટક સીધા નીકળે તો એને આવતા વાહનો ઓછા મળે એવી વ્યવસ્થા ઊભી થઈ છે. વીઆઈપી જે વાહનો છે એ પણ એ ટેન્ટ પછી પાછા રિટર્ન નહીં નીકળે, એમને પણ પાછળથી એકદમ ટેન્ટ પાછળ અલગ સેપરેટ રસ્તો આપ્યો છે કે જે એ પણ આપણે, હા, નદી અહીંયા જ મઢડાના પાર્કિંગમાં ઉતર્યા પછી અહીંથી જાહેર થયો છે કે રવિવાર સ્વયંસેવકો સ્વયંસેવકો બધા આવે છે એ પણ ચાલીને આવશે. જો એક બધા એવું ભાવથી કીધું કે ભાઈ અમે 3 દિવસ સેવા કરવા છે થનગની રહ્યા છે તો હું કામ ચાલીને ન આવીએ, તો 10-12 હજાર સ્વયંસેવકો છે, 12 હજાર ગાડીને આપણે આગળ ન લઈ જઈ શકીએ. એટલે પ્રથમ મોટો નિર્ણય સ્વયંસેવકો મળ્યા પછી એમણે જાહેર કર્યો કે આ બાબતમાં આ મૂંઝવણ મટાડી દેજો અમે પણ ચાલીને, તો આપણે હવે જે આવો એને પાર્કિંગ મળ્યા પછી આ સહકાર આવવો. અને ત્યાં બોર્ડ લાગી ગયા છે કે આ પ્રસંગનો મહામહિમા આવી તો અહીંથી ચાલીને જવું, બહુ એકદમ નજીક 1.5 કિલોમીટરમાં 1 કિલોમીટરમાં છે. આ પાર્કિંગને આપણે કરવું જ રહ્યું. અને જે સોનલધામ મઢડા અહીંના ગાદીપતિ કંચનબા મારી સાથે છે, બા ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. બા એક આનંદ છે, ઉત્સવ છે, અને ઉત્સવના દર્શન આપણે કરી શકીએ છીએ લાઈવ આજથી જ. કેટલો આનંદ છે લોકોમાં જેમને સોનલમાં પ્રત્યે ભાવ છે, શ્રદ્ધા છે, આજથી જ આવી ગયા છે અનેક જે એમને શ્રદ્ધા ભાવ સાથે જોડાયેલા લોકો. બા હજુ પણ અનેક લોકો આવશે, આપણે કહે ને આશીર્વચન બે આપવા છે આ લોકોને શબ્દરૂપી તમારી સ્વેચ્છાએ. એક આનંદ થતો હશે પરિવારનો આનંદ, અને સમગ્ર આમ તો સોનલમાં એ કામ કર્યા છે કે અંધશ્રદ્ધા નાબૂદી અભિયાન, વિવિધ વ્યસન મુક્તિ, એમના કાર્યોની તો શું વાત કરવી, પણ એમણે કરેલા કાર્યો આજે 100 વર્ષે લોકો યાદ કરે છે. થોડીક તમારી રીતે વાત કરો, લોકોને આમંત્રણ પાઠવી દો, અને કેટલો આનંદ છે થોડી વાત કરો. સોનલ માત કી જય, બનવાય માત કી જય, રિધિ દે સિધિ દે અષ્ટ નવ નિધિ દે મસ્મે મુધિ બાકબાની, હૃદય મેં ધ્યાન દે સીત મેં ધ્યાન, અભય વરદાન દે શંભુરાણી, દુઃખ દૂર કર સુખ ભરપૂર કર, આશા સંપૂર કર દાસ જાણ, સજન છો હિત દે કુટુંબ છો પ્રીત દે, જગમાં જીત દે માં ભવાન, હાય સોનલ સદાય અંપણ રેમ દ્રષ્ટિ રાખ જે મારે એમ રચિ. સોનલ માત કી જે, બનવાય માતી, સોનલ માનો 7મો દિવસ છે તો 18 વરણ માને શરણે આવો આનંદ મંગલ કરીએ. મારા ખ્યાલથી મને એમ લાગે તમારા 1 વર્ષથી તૈયારી કરતા હશો, ક્યાં તમારે 1 વર્ષથી તૈયારી કરે છે તમે? 1 વર્ષથી તૈયારી કરી છે તો માં બધું કરે છે, આપણે તો ખાલી માની ગોવાળી કરી છે, માં કરે છે બધું. અને એટલા બધાને બધાને ભક્તોને એટલી બધી એમ થઈ જટ મંડળે જાય આનંદ મંગલ કરીએ, ને એ માના અંદર ને આ ઉભરાય એટલા બધા માણા ઉભરાય એટલે જટ મંડળે જાય ને જટ માના ઉત્સવને આનંદ મંગળ કરીએ. બેસતું વરસ છે આવો એમ કે બધાને 18 વરણ એમાં થઈ કે 7મો દિવસ એટલે એમ થઈ કે ઓ મારી બીજ બેસતું વરસ ને આમ કે મોટો એક કે આપણે એમ કે બેતું વર ઓલું નહીં કે આ માનું સોલમ મને એ જ આખો માનું બેસતું વરસ છે જ, એ જ માનું ભવ્ય છે, એ જ બધે તૈયારી કેટલા વરસ દી થયા તો તૈયારી ખૂબ સારું છે માની દયા અંદર ને એટલા માણા ઉભરા થઈ ઓલું કે અમે આમ કરશું, ઓલા કે અમે આમ કરશું ને એટલા બધા માણા બધા જોડાઈ રહ્યા છે ને, ઓહો એની હું વાત જ કરી આપણે માને. પણ માં આજે આ વિશાળ જે આયોજન છે ને આંતરિક રીતે તો આપણે એવું કહી શકીએ કે માની હાજરી છે. તમે આરતી કરતા આવી ત્યારે માની ભક્તિમાં લીન હોવ છો એ અમે જોઈએ છીએ આ વર્ષોથી. તમારો જે ભાવ છે સોનલમાં પ્રત્યે એ વાત કરવી છે, અને માં જાગૃત હોય એવું નથી લાગતું તમને, આંતરિક રૂપે ચેતના સ્વરૂપે કામ કરે એવું તમને નથી લાગતું? માં કરે આપણે તો ભાઈ માની ગુવાડી કરી છે, માં કરતા હોય ને ભાઈ કા કેવી રીતે માં પવન રૂપે ચેતના ફરતી હોય આપણે માની ગોવાડી કરી છે, પણ એની ચેતના સોનમાની બનુમાની ચેતના બધી પાને પાને ને બધી ફરી વરી છે, માં સોનલ છે સોનલ માત કી જે. મઢડાથી દાદુભાઈ મારી સાથે છે. દાદુભાઈ ખૂબ ખૂબ સ્વાગત છે. શબ્દરૂપી બે પુષ્પો
ભાવથી જોડાયેલા લોકો, શ્રદ્ધાથી જોડાયેલા શબ્દરૂપી બે પુષ્પો, થોડી વાત કર્યો કાર્યક્રમની. દર વર્ષે તો હોય છે, આ વર્ષે કંઈક અલગ છે. આ વખતે સોનલમાં શતાબ્દી મહોત્સવ 11-12-13 જાન્યુઆરી, દર વર્ષે તો સોનલ બીજ ઉજવાય છે, પણ આ વખતે ટોટલ જગ્યાએ સોનલ બીજ બંધ છે. માત્ર ને માત્ર મરડા સોનલ બીજ બધા ભક્તો અહીંયા પધારે એવી પરિવારની અને માના છોરુની એવી ઈચ્છા હતી કે આ વખતે સોનલ બીજ મરડા એક જગ્યાએ ઉજવાય. અને આ વખતે 3 દિવસનો કાર્યક્રમ છે, હજારો માણસો, લાખો માણસો અહીંયા 3 દિવસમાં ભેગા થવાના, ચારણ સમાજથી માંડી અને 18 વરણ જ્યારે અહીંયા ભેગા થવાના છે 11-12-13 જાન્યુઆરી. દાદુભાઈ, એક સમજવા માટે, મેં જોયું આજથી એટલે હજી 9 તારીખ છે, કાર્યક્રમના હજી 2 દિવસ બાકી છે, હજારો ભાઈ ભક્તો આવે છે, સોનલમાંના ભાવથી આસ્થાથી આવી રહ્યા છે, અને મને એમ લાગે કે અનેક સેવકો, અનેક ગ્રુપો ગામ ગામથી આજથી સેવામાં લાગી ગયા છે. એ સેવકો આવે છે, સેવા કરવા આવે છે, જેમનો કોઈ સ્વાર્થ નથી, એના વિશે મારે 2 શબ્દ. સેવા કરવા અત્યારથી જ 2-3 દિવસથી બધા સમાજના રસોડામાંથી, પાર્કિંગમાંથી ચાનું જે છે એમાં જ બધા સ્વયંસેવક 4-5 હજાર જેટલા બધા આવી ગયા છે, અને ખૂબ એમની ઈચ્છા કે એટલા 100 વર્ષનું ક્યારે આવે એમ, 100 વર્ષ એમને ઈચ્છા છે કે આ વખતે દિલથી સેવા કરે, અને પછી 100 વર્ષ તો પાછા ક્યારે આવે, એટલે દિલથી બધા ફૂલ સેવામાં લાગ્યા છે. હા દાદુભાઈ, બેઝિક માહિતી આપી, બાકી તો અમે સંપૂર્ણ જે પડાવ છે તેમાં તમામ વ્યવસ્થાઓથી આ દર્શક મિત્રોને અવગત કરાવશું. અત્યારે આટલું જ.